नमस्कार मित्रों मित्रों आज ना वीडियो लेक्चर में आपने टाइप्स ऑफ मैट्रिसेस એટલે કે શ્રેણીકોના પ્રકાર વિશે અભ્યાસ કરીશું। મિત્રો મેટ્રિક્સના ઘણા બધા પ્રકાર છે અને દરેક પ્રકારના મેટ્રિક્સની લાક્ષણિકતાઓ અલગ અલગ છે। તો મિત્રો વન બાય વન કરીને આપણે દરેક ટાઈપ્સના મેટ્રિક્સ વિશે અભ્યાસ કરીશું। સૌપ્રથમ પહેલો મેટ્રિક્સ છે ડ્રૂ મેટ્રિક્સ। ડ્રૂ મેટ્રિક્સને ગુજરાતીમાં આપણે પંક્તિ શ્રેણી તરીકે પણ ઓળખી શકીએ છીએ। પંક્તિ શ્રેણી તો મિત્રો રો મેટ્રિક્સ એટલે શું? રો મેટ્રિક્સ કોને કહેવામાં આવે? તો કે જે મેટ્રિક્સ ની અંદર માત્ર ને માત્ર એક જ હાર હોય એ મેટ્રિક્સ ને આપણે રો મેટ્રિક્સ તરીકે ઓળખીએ છીએ। અગેન રિપીટ કરું છું કે જે મેટ્રિક્સ કે જે શ્રેણીની અંદર માત્ર એક જ હાર હોય તેવા શ્રેણીને આપણે પંક્તિ શ્રેણી અથવા તો રો મેટ્રિક્સ તરીકે ઓળખીએ છીએ। એક્ઝામ્પલ લઈએ તો એ ઇઝ ઇક્વલ ટુ 2 3 4 આ એક રો મેટ્રિક્સનું એક્ઝામ્પલ છે કેમ કે આ મેટ્રિક્સની અંદર માત્ર એક જ હાર છે। કોલમ ગમે તેટલી હોઈ શકે છે પણ નંબર ઓફ રો એટલે કે હારની સંખ્યા એક જ હોવી જોઈએ એવા શ્રેણીને આપણે રો મેટ્રિક્સ એટલે કે પંક્તિ શ્રેણી તરીકે ઓળખીએ છીએ। અને ઘણા બધા એક્ઝામ્પલ પણ આપી શકાય। એ ઇઝ ઇક્વલ ટુ 2 બાય 3 સોરી એ ઇઝ ઇક્વલ ટુ 2 3 4 એનું આપણે ડાયમેન્શન લખવું હોય એટલે કે શ્રેણીની સાઈઝ લખવી હોય તો એવી રીતે લખી શકાય। સૌથી નંબર ઓફ રો કેટલી છે? 1 મલ્ટીપ્લાય બાય નંબર ઓફ કોલમ કોલમ એટલે ઉભી રહી શકે 1 2 અને 3 એટલે કે આ શ્રેણીની સાઈઝ 1/3 પ્રકારની છે એમ કહેવાય। એટલે મિત્રો અહીંયા નંબર ઓફ રો ની સંખ્યા ફિક્સ રહેશે એટલે એ એવા શ્રેણીને આપણે રો મેટ્રિક્સ તરીકે ઓળખીએ છીએ અને નંબર ઓફ કોલમ ગમે તેટલી હોય છે જેનું સ્ટાન્ડર્ડ ફોર્મ આપણે એવી લખી શકીએ 1/n n એટલે નંબર ઓફ કોલમ એ ગમે તેટલી સંખ્યા હોઈ શકે નંબર ઓફ રો ફિક્સ 1। મિત્રો બીજો મેટ્રિક્સ નો પ્રકાર છે કોલમ મેટ્રિક્સ। જેને આપણે ગુજરાતીમાં સ્તંભ શ્રેણી તરીકે પણ ઓળખીએ છીએ। તો કોલમ મેટ્રિક્સ કોને કહેવામાં આવે? તો મિત્રો રો મેટ્રિક્સ ની જેમ જ કે જે મેટ્રિક્સ અથવા તો શ્રેણીકમાં નંબર ઓફ કોલમ એટલે કે સ્તંભની સંખ્યા માત્ર ને માત્ર એક જ હોય એવા શ્રેણીકને આપણે કોલમ મેટ્રિક્સ અથવા તો સ્તંભ શ્રેણી તરીકે ઓળખીએ છીએ। અગેન મિત્રો રિપીટ કરું છું કે જે શ્રેણીકમાં સ્તંભ એટલે કે કોલમની સંખ્યા એક જ હોય એવા શ્રેણીકને આપણે કોલમ મેટ્રિક્સ તરીકે ઓળખીએ છીએ। એક્ઝામ્પલ જોઈએ તો ધારો કે B ઇઝ ઇક્વલ ટુ 2 3 4 આ એક્ઝામ્પલ કોલમ મેટ્રિક્સ નું છે। અહીંયા તમે મિત્રો દેખાય છે કે આ મેટ્રિક્સ ની અંદર માત્ર ને માત્ર એક જ કોલમ છે અને હાર 3 છે। જો એની સાઈઝ લખીએ આપણે તો નંબર ઓફ રો એટલે 3/1 મેટ્રિક્સ ની સાઈઝ થશે। તમે અહીંયા જોઈ શકો છો કે નંબર ઓફ કોલમ કેટલા છે 1, એટલા માટે આ મેટ્રિક્સ ને આપણે કોલમ મેટ્રિક્સ એટલે કે સ્તંભ શ્રેણી તરીકે ઓળખીએ છીએ। એટલા માટે સ્ટાન્ડર્ડ ફોર્મ થશે n×1 એટલે કે નંબર ઓફ રો 1 2 3 4 5 હોઈ શકે પણ નંબર ઓફ કોલમ કેટલી હોય 1। તો મિત્રો પહેલું હતું રો મેટ્રિક્સ કે જેમાં એક જ હાર હોય છે, બીજું હતું કોલમ મેટ્રિક્સ એટલે કે સ્તંભ શ્રેણી જેમાં એક જ કોલમ હોય છે। ચલો એ જ પ્રમાણે મેટ્રિક્સનો ત્રીજો પ્રકાર છે ટ્રાન્સપોઝ મેટ્રિક્સ। ત્રીજો પ્રકાર છે
ट्रांसपोज मैट्रिक्स जेने गुजराती में परिवर्तक श्रेणी तरीके पण ओळखवामां आवे छे। तो मित्रों ट्रांसपोज मैट्रिक्स कोने कहेवाय, तो ये आपणे एक एग्जांपल द्वारा समझिए। धारो के मने एक मैट्रिक्स आपेलो छे A इज इक्वल टू 1 2 3 4 5 6 7 8 9। मित्रों आ एक 3x3 मैट्रिक्स मने आपेलो छे, जेनी साइज की छे अगेन रिपीट करू 3x3। आ मैट्रिक्स परथी मारे ट्रांसपोज मैट्रिक्स शोधवो छे अथवा तो परिवर्तक श्रेणी मेळववो छे। तो परिवर्तक श्रेणी की संज्ञा आपणे A ने S તરીકે ઓળખી છે, એટલે કે જો મેટ્રિક્સ A હોય તો એનો ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ A ને S અથવા તો ને A ટ્રાન્સપોઝ તરીકે પણ લખી શકાય છે। A ટ્રાન્સપોઝ અથવા તો A ને S એનો મીનિંગ થશે A નો પરિવર્તક શ્રેણી અથવા તો A નો ટ્રાન્સપોઝ મેટ્રિક્સ। તો મિત્રો હવે હું શું કરીશ કે A મેટ્રિક્સ છે એમાંથી ट्रांसपोज मिलवा माटे ए नो ट्रांसपोज करवा माटे आमा जेटली पण हार छे एने आपणे कॉलम मां कन्वर्ट करीशुं। धारो के अहींया पहेली हार छे 1 2 3 અને કોલમ માં કેટલા લખાયું ઊભી રહેતા 1 2 3, બીજી હાર ને બીજી કોલમ માં લખીશું 4 5 6 4 5 6, ત્રીજી હાર ને ત્રીજી કોલમ માં લખીશું 7 8 9 7 8 9। तो मित्रों आज मैट्रिक्स मळ्यो ए आपणे ए नो परिवर्तक श्रेणी मळशे, એટલે કે ટ્રાન્સપોઝ મેટ્રિક્સ મળશે। એટલા માટે મિત્રો અગેન રિપીટ કરું છું કે જે શ્રેણીનો પરિવર્તક શ્રેણી મેળવવો હોય અથવા તો ટ્રાન્સપોઝ શ્રેણી મેળવવો હોય, ત્રે શ્રેણીના બધી જ હારને સ્તંભમાં લખવાથી તે મેટ્રિક્સનો શ્રેણીનો પરિવર્તક શ્રેણી મળે છે। એ પ્રમાણે મિત્રો તમે આની કોલમને હારમાં કન્વર્ટ કરો તો પણ સેમ પ્રોસીજર થશે। જો અગેન રિપીટ કરીએ, તમે હારને કોલમમાં કન્વર્ટ કરો અથવા તો કોલમને હારમાં કન્વર્ટ કરો તો પણ આ જ મળશે। જેમ કે અહીંયા જો પહેલી કોલમ છે 1 4 7 અને હારમાં લખીએ તો 1 4 7, બીજી કોલમ છે 2 5 8 તો હારમાં લખીએ તો બીજી હારમાં 2 5 8, ત્રીજી કોલમ છે 3 6 9 તો હારમાં લખીએ 3 6 9। તો મિત્રો જે ટ્રાન્સપોઝ મેટ્રિક્સ મેળવવાનો હોય તે શ્રેણીને હારને કોલમમાં કરો અથવા તો કોલમને હારમાં કરવાથી જે તે મેટ્રિક્સનો પરિવર્તક શ્રેણી એટલે કે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ મેળવી શકાય છે। બીજું ઉદાહરણ લઈએ મિત્રો, B is equal to 2 3 5 1 4 0 मैट्रिक्स B આપેલો છે। એ B મેટ્રિક્સ નો મારે પરિવર્તક શ્રેણી એટલે કે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ કરવો છે, તો મને દર્શાવી શકીએ B ડેશ અથવા તો B ટ્રાન્સપોઝ પણ કહી શકીએ છે। B ડેશ અથવા તો B ટ્રાન્સપોઝ is equal to, ચલો કોઈ પણ હાર કે કોઈ પણ કોલમ લઈ લેવાની છે, હું હાર લઈશ મને ઈઝી રહેશે। તો પહેલી હાર છે 2 3 5 એટલે કોલમ માં કન્વર્ટ કરીશું 2 3 5, બીજી હાર છે 1 4 0 કોલમ માં લખીશું 1 4 0। તો આ જે મેટ્રિક્સ બન્યો એ મેટ્રિક્સ B નો પરિવર્તક શ્રેણી એટલે કે ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો ડાયમેન્શન આધારે જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે B ની સાઈઝ છે એટલે કે નંબર ઓફ રો કેટલી છે 2 બાય નંબર ઓફ કોલમ કેટલી છે 3, એટલે કે B ની સાઈઝ છે 2 બાય 3, તો એના ટ્રાન્સપોઝ મેટ્રિક્સ ની સાઈઝ થશે રિવર્સ 3 બાય 2, એટલે કે જે નંબર ઓફ હાર હતી એ નંબર ઓફ કોલમ થઈ જશે અને જે નંબર ઓફ કોલમ હતી એ નંબર ઓફ હાર થઈ જશે। એટલે જો 2 બાય 3 હોય ટ્રાન્સપોઝ માં 3 બાય 2 મળે,
चौथो टाइप छे डायगोनल मैट्रिक्स एने गुजराती में कहवाय विकर्ण सेल। डायगोनल मैट्रिक्स गुजराती में कहवाय विकर्ण सेल। डायगोनल मैट्रिक्स अथवा तो विकर्ण मैट्रिक्स પણ કહી શકાય। મિત્રો આપણને બધાને ખ્યાલ છે કે કોઈ પણ હું આકૃતિ ડ્રો કરું, કોઈ પણ ડાયમેન્શન ડ્રો કરું, સપોઝ કે ચોરસ અથવા તો રેક્ટેન્ગ્યુલર, તેમાં જે વચ્ચેના આ જે આકાર છે એને કહેવાય ડાયાગોનલ, એટલે કે વિકર્ણ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો મેટ્રિક્સમાં પણ કે જે શ્રેણીમાં વિકર્ણ સિવાયના બધા જ ઘટકો શૂન્ય હોય એ શ્રેણીને આપણે ડાયાગોનલ મેટ્રિક્સ અથવા તો વિકર્ણ શ્રેણી તરીકે ઓળખીએ છીએ। અગેન મિત્રો રિપીટ કરું છું કે જે શ્રેણીમાં વિકર્ણ શ્રેણી એટલે વિકર્ણની લાઇનના ઘટકો સિવાયના બધા જ ઘટકો ઝીરો હોય એ શ્રેણીને આપણે ડાયાગોનલ મેટ્રિક્સ અથવા તો વિકર્ણ શ્રેણી તરીકે ઓળખીએ છીએ। મિત્રો એક્ઝામ્પલ લે હોય તો આપણે આવું લઈ શકીએ કે એ ઇઝ ઇક્વલ ટુ जीरो વિકર્ણ શ્રેણી તરીકે ઓળખીએ છે। ત્યારબાદ છે મિત્રો પાંચમો છે યુનિટ મેટ્રિક્સ। યુનિટ મેટ્રિક્સ એ વિકર્ણ શ્રેણી એટલે ડાયાગોનલ મેટ્રિક્સ પરથી બને છે, જેને ગુજરાતીમાં આપણે એકમ શ્રેણી તરીકે પણ ઓળખીએ છીએ। મિત્રો આ શ્રેણી બહુ જ વાપરવાનો આવશે તમારે એક્ઝામ્પલની અંદર યુનિટ મેટ્રિક્સ। તો યુનિટ મેટ્રિક્સ કોને કહેવાય? તો યુનિટ મેટ્રિક્સ ની અંદર એટલે એની વ્યાખ્યાની અંદર આપણે વિકર્ણ શ્રેણી કહેવાનું છે, એટલે કે જે વિકર્ણ શ્રેણીના વિકર્ણના બધા જ ઘટકો કેવા હોય એક હોય એને આપણે શું કહી શકીએ છીએ યુનિટ મેટ્રિક્સ અથવા તો એકમ શ્રેણી કહી શકીએ છીએ। મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ડાયાગોનલ મેટ્રિક્સ ની અંદર વિકર્ણના સિવાયના બધા ઘટકો જીરો છે, પરંતુ વિકર્ણ પરના ઘટકો કેવા છે અલગ અલગ છે 1 2 3। તો મિત્રો યુનિટ મેટ્રિક્સ ની અંદર વિકર્ણ સિવાયના બધા ઘટકો જીરો હોવા જોઈએ, પરંતુ આ વિકર્ણ પરના બધા ઘટકો કેટલા હોય એક એને શું કહેવામાં આવે યુનિટ મેટ્રિક્સ એટલે કે એકમ શ્રેણી કહેવામાં આવે છે। એટલે એને જો વ્યાખ્યા બોલવી હોય સમજ હોય તો એ રીતે સમજી શકીએ છીએ કે વિકર્ણ શ્રેણીમાં વિકર્ણ શ્રેણીના બધા જ ઘટકો એક હોય એને શું કહેવામાં આવે એકમ શ્રેણી એટલે કે યુનિટ મેટ્રિક્સ કહેવામાં આવે છે। એક્ઝામ્પલ લઈએ તો એ ઇઝ ઇક્વલ ટુ 1 0 0 0 1 0 0 0 1। તો આ મેટ્રિક્સ ને આપણે વિકર્ણ શ્રેણી તરીકે ઓળખી શકીએ છીએ। તમે જોઈ શકો છો કે વિકર્ણના બધા ઘટકો કેટલા છે એક, બરોબર। હવે યુનિટ મેટ્રિક્સ ને આપણે આઈડેન્ટિટી મેટ્રિક્સ તરીકે પણ ઓળખી શકીએ છીએ, એટલા માટે આપણે એક્ઝામ્પલમાં એને આઈ તરીકે દર્શાવવા પડે કે જે યુનિટ મેટ્રિક્સ છે આપણે આઈ તરીકે દર્શાવીશું, એટલે કે આઈડેન્ટિટી મેટ્રિક્સ, અને એની સાઈઝ છે આમાં 3 બાય 3, તો એને આપણે કહીશું આઈ 3।
अगेन मित्रों एक बार रिपीट करू छू कि यूनिट मैट्रिक्स ने आपणे आइडेंटिटी मैट्रिक्स तरीके ओळखीए छीए जेने आपणे आई वडे दर्शावीए छीए અને આ મેટ્રિક્સ ની સાઈઝ છે 3 બાય 3 તો એને આપણે આઈ 3 તરીકે ઓળખીએ છીએ એ એટલે કે મિત્રો મારે આઈ 2 લખવું હોય કેવી રીતે લખી શકાય કે આઈ 1 ની આઈડેન્ટિટી મેટ્રિક્સ એટલે કે યુનિટ મેટ્રિક્સ પણ સાઈઝ કેટલી 2 એટલે 2 બાય 2 અને આપણે એને લખી શકીએ 1 0 0 મિત્રો આ ખાસ યાદ રાખજો આઈ 3 એટલે કે 3 બાય 3 સાઈઝ નો આઈડેન્ટિટી યુનિટ મેટ્રિક્સ અને I2 એટલે કે 2 બાય 2 સાઈઝ નો આઈડેન્ટિટી એટલે કે યુનિટ મેટ્રિક્સ તો મિત્રો ચોથો પ્રકાર હતો ડાયાગોનલ મેટ્રિક્સ પાંચમો પ્રકાર હતો યુનિટ મેટ્રિક્સ એટલે કે એક્સોનલ મેટ્રિક્સ હવે છઠ્ઠો પ્રકાર છે નલ મેટ્રિક્સ જેને ગુજરાતીમાં આપણે શૂન્ય શ્રેણિક પણ કહી શકીએ છીએ નલ મેટ્રિક્સ જેને ગુજરાતીમાં આપણે શૂન્ય શ્રેણિક તરીકે પણ ઓળખીએ છીએ નલ મેટ્રિક્સ મિત્રો બહુ સિમ્પલ છે કે જે શ્રેણિકના બધા જ ઘટકો 0 હોય એ શ્રેણિકને આપણે નલ મેટ્રિક્સ અથવા તો શૂન્ય શ્રેણિક તરીકે ઓળખીએ છીએ તો એક્ઝામ્પલ લઈએ તો a = 0 0 0 0 આ એક નલ મેટ્રિક્સ છે કેમ કે આના બધા જ ઘટકો બધી જ એન્ટ્રી 0 છે બીજો એક્ઝામ્પલ લેવો હોય તો b = 3 / 3 લઈ શકીએ છીએ જે બહુ ઈઝી છે કે જે શ્રેણિકના બધા જ ઘટકો શૂન્ય હોય એ શ્રેણિકને એ મેટ્રિક્સને આપણે નલ મેટ્રિક્સ અથવા તો શૂન્ય શ્રેણિક તરીકે ઓળખીએ છીએ મિત્રો આ ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ એ તમને એમસીક્યુ માં બહુ જ કામમાં આવશે જેમ કે તમારી પેપર સેલ માં આગળના 1 થી 15 એમસીક્યુ હોય છે 15 માર્ક્સ ના એમાંથી ડિપ્લોમા ની વાત કરું છું એમાંથી તમને લગભગ 2 થી 3 એમસીક્યુ એ મેટ્રિક્સ ચેપ્ટર ના હોય છે અને એમાંથી એક એમસીક્યુ ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ પરથી આવે છે તો તમને એમાં એક્ઝામ્પલ તરીકે એવું પૂછી શકે કે નીચેનામાંથી કયો મેટ્રિક્સ એ નલ મેટ્રિક્સ છે એટલે કે શૂન્ય શ્રેણિક છે અને ચાર ઓપ્શન આપેલા હોય એ ચાર ઓપ્શનમાંથી તમને એક જ શૂન્ય શ્રેણિક હશે અને એ જ તમારે આન્સર શોધવાનો રહેશે તો મિત્રો ટાઈપ્સ ઓફ મેટ્રિક્સ એ તમને એમસીક્યુ માટે કામમાં આવશે ત્યારબાદ મિત્રો સાતમો પ્રકાર છે સ્ક્વેર મેટ્રિક્સ સ્ક્વેર મેટ્રિક્સ જેને ગુજરાતીમાં આપણે ચોરસ શ્રેણિક તરીકે પણ ઓળખીએ છીએ આપણે ઓલરેડી ડિટર્મિનન્ટ્સમાં ભણી ગયા છે કે ડિટર્મિનન્ટ્સમાં સાઈઝ 2 બાય 2 અને 3 બાય 3 માં જ અવેલેબલ છે એટલે કે નંબર ઓફ રો અને નંબર ઓફ કોલમ સરખી હોય છે તો એ પ્રમાણે સ્ક્વેર મેટ્રિક્સ કોને કહેવામાં આવે તો કે જે મેટ્રિક્સમાં નંબર ઓફ રો અને નંબર ઓફ કોલમની સંખ્યા સરખી હોય એને આપણે સ્ક્વેર મેટ્રિક્સ અથવા તો ચોરસ શ્રેણિક તરીકે ઓળખીએ છીએ એક્ઝામ્પલ તરીકે 2 બાય 2 3 બાય 3 4 બાય 4 એ બધા શ્રેણિક સ્ક્વેર મેટ્રિક્સ એટલે કે ચોરસ શ્રેણિક પ્રકારના છે એક જ એક્ઝામ્પલ જોઈશું આપણે સપોઝ કે આ એક્ઝામ્પલ 2 બાય 2 છે તો આને ચોરસ મેટ્રિક્સ કહી શકીએ છીએ એટલે કે a equal to 1 2 3 4 આની સાઈડ સાઈડ છે 2 બાય 2 એટલા માટે આને આપણે સ્ક્વેર મેટ્રિક્સ એટલે કે ચોરસ શ્રેણિક કહી શકીએ છીએ બીજો એક મેટ્રિક્સ લઈએ b 2 3 4 1 5 0 આની સાઈઝ થશે હવે તમને આપણે કેવો છે 2 બાય 3 જેને આપણે ચોરસ મેટ્રિક્સ કહી શકતા નથી કેમ કે એમાં નંબર ઓફ રો 2 છે અને નંબર ઓફ કોલમ 3 છે બંને સરખા નથી એટલા માટે આપણે સ્ક્વેર મેટ્રિક્સ ચોરસ શ્રેણિક કહી શકતા નથી તો સાતમો ટાઈપ હતો સ્ક્વેર મેટ્રિક્સ હવે નેક્સ્ટ ટાઈપ જોઈશું
स्केलर मैट्रिक्स लेके अभी स्केलर मैट्रिक्स ने गुजराती में क्या है पाटी स्ट्रेंथ मित्रों आ मैट्रिक्स पर विकर्ण मैट्रिक्स पर आधारित है आपने विकर्ण मैट्रिक्स में જોયું હતું કે વિકર્ણ સિવાયની બધી જ એન્ટ્રી કેવી હોય ઝીરો એને આપણે વિકર્ણ મેટ્રિક્સ તો કે સ્કેલર મેટ્રિક્સ કોને કહેવાય કે જે વિકર્ણ મેટ્રિક્સમાં વિકર્ણની બધી જ એન્ટ્રી સરખી હોય એ મેટ્રિક્સને આપણે સ્કેલર મેટ્રિક્સ અથવા તો અદિશ શ્રેણિક તરીકે ઓળખીએ છીએ એક્ઝામ્પલ લઈએ તો a = 5 0 0 0 5 0 0 0 5 મિત્રો તમે આ મેટ્રિક્સમાં જોઈ શકો છો કે વિકર્ણ સિવાયની બધી જ એન્ટ્રી 0 છે તથા વિકર્ણના બધા જ ઘટકો કેવા છે સરખા 5 5 5 એટલા માટે આ શ્રેણીને આપણે અદિશ શ્રેણી અથવા તો સ્કેલર મેટ્રિક્સ તરીકે ઓળખી શકીએ છીએ 5 ની જગ્યાએ અહીંયા 1 1 1 પણ હોઈ શકે 2 2 પણ હોઈ શકે પરંતુ બધા જ ઘટકો સરખા હોય એ બધાને આપણે અદિશ એટલે કે સ્કેલર મેટ્રિક્સ તરીકે ઓળખીએ છીએ મિત્રો નેક્સ્ટ મેટ્રિક્સ જોઈએ તો છે અપર ટ્રાયેન્ગ્યુલર મેટ્રિક્સ અપર ટ્રાયેન્ગ્યુલર મેટ્રિક્સ જેને આપણે ગુજરાતીમાં અપર એટલે ઊર્ધ્વ ત્રિકોણાકાર શ્રેણિક તરીકે ઓળખીએ છીએ ગુજરાતીમાં કહેવાય ને ઊર્ધ્વ ત્રિકોણાકાર શ્રેણિક તરીકે ઓળખીએ છીએ એટલે કે અપર ટ્રાયેન્ગ્યુલર મેટ્રિક્સ જેને ગુજરાતીમાં કહેવાય ઊર્ધ્વ ટ્રાયેન્ગ્યુલર મેટ્રિક્સ એટલે કે ઊર્ધ્વ ત્રિકોણાકાર શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો સિમ્પલ છે કે જે વિકર્ણ શ્રેણિકમાં અથવા તો ચોરસ શ્રેણિકમાં વિકર્ણ શ્રેણિકની ઉપરની બધી જ એન્ટ્રી વેલ્યુ હોય અને એના નીચેની બધી એન્ટ્રી ઝીરો હોય એને આપણે ટ્રાયેન્ગ્યુલર મેટ્રિક્સ તરીકે એટલે કે ઊર્ધ્વ ત્રિકોણાકાર શ્રેણિક તરીકે ઓળખીએ છીએ મિત્રો આ આપણને એને ખબર નહીં પડે આપણે એક એક્ઝામ્પલ લઈએ a = a b c d e f g h i ધારો કે મેટ્રિક્સ છે અત્યારે જે લખ્યો એ મેટ્રિક્સ ને આપણે અપર ટ્રાયેન્ગ્યુલર મેટ્રિક્સ કહી શકતા નથી કેમ કહો મિત્રો વ્યાખ્યા કેવી છે કે અપર ટ્રાયેન્ગ્યુલર એટલે શું અપર એટલે ઉપર તો કે વિકર્ણ શ્રેણિક કયો વિકર્ણ શ્રેણિક આપણા એની ઉપરની બધી એન્ટ્રી ઝીરો હોવી જોઈએ નહીં એના નીચેના બધા જ ઘટકો કેવા હોય ઝીરો તો કે આના નીચેના ઘટકો કયા રહ્યા કે આ બધા ઘટકો તમે એ જોઈ શકો છો કે વિકર્ણ શ્રેણિકના નીચેના બધા ઘટકો કેવા થયા ઝીરો એટલે આપણે ઉપરનો આકાર કેવો બન્યો અપર ટ્રાયેન્ગલ ઉપરનો ત્રિકોણ જેવો આકાર બન્યો એટલા માટે આપણે આ શ્રેણિકને અપર ટ્રાયેન્ગ્યુલર મેટ્રિક્સ એટલે કે ઊર્ધ્વ ત્રિકોણાકાર શ્રેણિક તરીકે ઓળખી શકીએ છીએ એટલે વ્યાખ્યા આપવી હોય તો એવી રીતે આપણે કે જે શ્રેણિકના વિકર્ણ શ્રેણિકની નીચે બધા જ ઘટકો સોરી વિકર્ણના એલિમેન્ટની નીચે બધા જ ઘટકો ઝીરો હોય તેને આપણે અપર ટ્રાયેન્ગ્યુલર મેટ્રિક્સ એટલે કે ઊર્ધ્વ ત્રિકોણાકાર શ્રેણિક કહી શકીએ છીએ અગેન રિપીટ કરું છું કે જે શ્રેણિકમાં વિકર્ણની એલિમેન્ટની જગ્યાના નીચેના બધા જ ઘટકો ઝીરો હોય તેને આપણે અપર ટ્રાયેન્ગ્યુલર મેટ્રિક્સ તરીકે ઓળખીએ એ જ પ્રમાણે મિત્રો નેક્સ્ટ ટાઈપ છે લોઅર ટ્રાયેન્ગ્યુલર મેટ્રિક્સ આ છે અપર એના પછી છે લોઅર લોઅર ટ્રાયેન્ગ્યુલર મેટ્રિક્સ જેને ગુજરાતીમાં અર્ધ ત્રિકોણાકાર શ્રેણિક તરીકે ઓળખવામાં આવે છે અર્ધ
त्रिकोणाकार श्रेणी आमा जे त्रिकोण बने तो ये ऊपर बने छे तो आमा क्या बने नीचे એટલે આની વ્યાખ્યા તમે ઈઝીલી આપી શકો કે જે શ્રેણીમાં વિકર્ણની લાઇનની ઉપરના બધા જ ઘટકો જીરો હોય આમાં નીચેના જીરો હોય ત્યારે આમાં ઉપરના જીરો હોય એવા શ્રેણીને આપણે લોઅર ટ્રાયેન્ગ્યુલર મેટ્રિક્સ એટલે કે અધર ત્રિકોણાકાર શ્રેણી કહી શકીએ છીએ એક્ઝામ્પલ આપો હોય તો b = આપણે આ રીતે આપી શકીએ છીએ પહેલા વિકર્ણ બતાવી દઈએ 1 2 3 एग्जाम्पल में गमे तो तुम पहले लग सको छो अहिया 3 4 5 अहिया 6 और बढ़िया एंट्री बाकी थी सो जो विकर्ण एंट्री ना ऊपर की बढ़ी एंट्री की बनी 0 और त्रिकोण क्या बन गया नीचे એટલે મને આ મેટ્રિક્સ ને આપણે લોઅર ટ્રાયેન્ગ્યુલર મેટ્રિક્સ એટલે કે અધર ત્રિકોણાકાર શ્રેણી તરીકે ઓળખીએ છીએ અગેન મિત્રો વ્યાખ્યા રિપીટ કરું છું કે જે શ્રેણીમાં વિકર્ણની લાઇનના ઘટકોની ઉપરની બધી એન્ટ્રી 0 હોય એ શ્રેણીને આપણે લોઅર ટ્રાયેન્ગ્યુલર મેટ્રિક્સ અથવા તો અધર ત્રિકોણાકાર શ્રેણી તરીકે ઓળખીએ છીએ નેક્સ્ટ ટાઈપ છે સિંગ્યુલર મેટ્રિક્સ સિંગ્યુલર મેટ્રિક્સ એન્ડ નોન સિંગ્યુલર મેટ્રિક્સ सिंगुलर मैट्रिक्स एंड नॉन सिंगुलर मैट्रिक्स तो मित्रों सिंगुलर मैट्रिक्स ने गुजराती में कहेवाय असामान्य श्रेणी असामान्य श्रेणी જ્યારે નોન સિંગ્યુલર મેટ્રિક્સ ને કહેવામાં આવે છે સામાન્ય શ્રેણી તો મિત્રો સિંગ્યુલર મેટ્રિક્સ અને નોન સિંગ્યુલર મેટ્રિક્સ કોને કહેવામાં આવે આ પણ એક્ઝામ્પલમાં બહુ જ ઉપયોગી છે તો મિત્રો સિંગ્યુલર મેટ્રિક્સ અને નોન સિંગ્યુલર મેટ્રિક્સ આઈડેન્ટિફાઈ કરવા માટે આપણે એનું મૂલ્ય શોધવું પડે છે એટલે આપણે નિશ્ચયક અથવા તો શ્રેણીકનું મૂલ્ય ઓલરેડી એકત્રિત મળી ગયા જેને આપણે હારકત મેથડ કઈ તરીકે ઓળખતા હતા અથવા તો સારસની મેથડ તરીકે ઓળખતા હતા તો મિત્રો કે જે શ્રેણીકનું મૂલ્ય એટલે કે મૂળ ઓફ એ જે શ્રેણીકનું મૂલ્ય જેને આપણે ઓળખીએ છીએ મૂળ ઓફ એ એ 0 હોય તેવા શ્રેણીને આપણે સિંગ્યુલર મેટ્રિક્સ તરીકે ઓળખીએ છીએ કે જે નિશ્ચયક સોરી જે શ્રેણીનું મૂલ્ય 0 હોય ત્યારે આપણે સિંગ્યુલર મેટ્રિક્સ કહી શકીએ છીએ અને જે શ્રેણીનું મૂલ્ય 0 ના હોય એટલે કે મૂળ ઓફ એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 એને આપણે નોન સિંગ્યુલર એટલે સામાન્ય શ્રેણી તરીકે ઓળખીએ છીએ નોન સિંગ્યુલર મેટ્રિક્સ તરીકે ઓળખીએ છીએ અગેન મિત્રો રિપીટ કરું છું કે જે શ્રેણીનું મૂલ્ય એટલે કે મોડ ઓફ એ મોડ ઓફ બી એ મૂલ્ય જો 0 આવે 0 હોય તો એને આપણે સિંગ્યુલર મેટ્રિક્સ એટલે કે અસામાન્ય શ્રેણી તરીકે ઓળખીએ છીએ અને જે શ્રેણીનું મૂલ્ય 0 ના મળે એ ડઝ નોટ ઇક્વલ ટુ 0 એને આપણે નોન સિંગ્યુલર મેટ્રિક્સ એટલે કે સામાન્ય શ્રેણી તરીકે ઓળખીએ છીએ એટલે મિત્રો તમને જો એક્ઝામ આવ્યું કે આપેલો મેટ્રિક્સ સિંગ્યુલર છે કે નોન સિંગ્યુલર તો તમારે શું કરવાનું છે કે જે શ્રેણીને ચેક કરવાનું છે એનો તમે મૂળ શોધો એટલે કે મૂલ્ય શોધો એ મૂલ્ય જો 0 આવે તો સિંગ્યુલર મેટ્રિક્સ અને 0 નથી આવતો એને નોન સિંગ્યુલર મેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ ટાઈપ છે સંમિત શ્રેણી नेक्स्ट टाइप है सिमेट्रिक श्रेणी पांचवा टाइप सममित श्रेणी सिमेट्रिक श्रेणी मैट्रिक्स जिन्हें गुजराती में सममित श्रेणी तरीके में ओळखते हैं सममित श्रेणी तो मित्रों सममित श्रेणी सीखवा माटे અથવા તો સમજવા માટે તમને ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ આવડવું જોઈએ એટલે કે પરિવર્તક શ્રેણી વિશે માહિતી હોવી જોઈએ મિત્રો આપણે ભણ્યા હતા કે સામાન્ય કે મેટ્રિક્સ A ને
ट्रांसपोज ऑफ मैट्रिक्स में के रीते कन्वर्ट करो तो के एनी नंबर ऑफ सॉरी एनी हार ने कॉलम में गोठवी दीए तो जो नवो मैट्रिक्स बने छे एने आपणे परिवर्तक श्रेणी तरीके ओळखीए छे। तो मित्रों सममित श्रेणी अथवा तो सिमेट्रिक मैट्रिक्स कोने कहेवाय तो के जे श्रेणी ने ट्रांसपोज में गोठववाथी मळतो श्रेणी पण आपेला श्रेणी जेवो ज होय એટલે કે આપણે એવું કહી શકીએ કે a is equal to a dash હોય તો a ને આ શ્રેણીને આપણે સંમિત શ્રેણી અથવા તો સિમેટ્રિક મેટ્રિક્સ તરીકે ઓળખી શકીએ છીએ। એટલે કે તમે મેટ્રિક્સ a આપેલો હોય એમાંથી a dash બનાવો પરિવર્તક શ્રેણી બનાવો a પણ a જેવો જ બને તો એને તમે સિમેટ્રિક મેટ્રિક્સ અથવા તો સંમિત શ્રેણી કહી શકો છો। આપણે એક એક્ઝામ્પલ લઈએ कि a is equal एक श्रेणी लिए चाह रहे a h g h b f g f e g f e। धारो कि आ मैट्रिक्स तुमने आपेलो छे a નો મારે ટ્રાન્સપોઝ શોધવી આપણે તો કે a ને સિમ્બલ આપણે શું મળશે એટલે કે નંબર ઓફ સોરી હાર ને આપણે કોલમમાં ગોઠવીશું હાર કઈ છે a n g કોલમમાં ગોઠવો a n g બીજી હાર છે h b f કોલમમાં ગોઠવો h b f ત્રીજી હાર છે g f કોલમમાં ગોઠવો g f। તો તમે મિત્રો જોઈ શકો છો કે a નો પરિવર્તક શ્રેણી એટલે ટ્રાન્સપોઝ મેટ્રિક્સ શોધ્યો એ પણ કેવો છે a ના જેવો જ છે એટલે આપણે આમાં એવું કહી શકીએ a બરાબર a ડેશ એટલા માટે આ a ને આપણે સિમેટ્રિક મેટ્રિક્સ અથવા તો સંમિત શ્રેણી કહી શકીએ છીએ। અગેન મિત્રો રિપીટ કરું છું કે સિમેટ્રિક મેટ્રિક્સ કોને કહેવાય તો કે a is equal to a ડેશ થાય એટલે કે આપેલ મેટ્રિક્સ નો પરિવર્તક શ્રેણી એટલે મેટ્રિક્સ આપેલ મેટ્રિક્સ જેવો જ થાય એવા મેટ્રિક્સ ને આપણે સંમિત શ્રેણી અથવા તો પરિવર્તક શ્રેણી સોરી સંમિત શ્રેણી અથવા તો સિમેટ્રિક મેટ્રિક્સ તરીકે ઓળખી શકીએ છીએ। આ એક એનું એક્ઝામ્પલ છે। તો મિત્રો એના પછીનો છેલ્લો ટાઈપ છે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ એટલે કે અસંમિત શ્રેણી। એના પછીનો ટાઈપ છે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ એટલે કે અસંમિત શ્રેણી સોરી વિસંમિત શ્રેણી ઓળખી છે આપણે વિસંમિત શ્રેણી स्क्यू सिमेट्रिक मैट्रिक्स जेने आपणे द्विसममित श्रेणी तरीके ओळखीए छीए द्विसममित तो द्विसममित श्रेणी कोने कहेवामां आवे तो के जे श्रेणीमां a इज इक्वल टू माइनस a डेश थाय અથવા તો એક ટ્રાન્સપોઝ થાય એ શ્રેણીને આપણે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ અથવા તો વી સંમિત શ્રેણી તરીકે ઓળખીએ છે એટલે કે a is equal to minus a dash થાય એ શ્રેણીને આપણે વી સંમિત શ્રેણી તરીકે ઓળખીએ છે। એક્ઝામ્પલ લઈએ વી સંમિત શ્રેણી તો a is equal to 0 થી 5 0 થી 5 બીજી હારમાં છે માઇનસ 304 ત્રીજી હારમાં છે માઇનસ 5 માઇનસ 40 માઇનસ 5 માઇનસ 40। મિત્રો આ મેટ્રિક્સ એ આવે એના પરથી આપણે એડેસ ફાઇન્ડ કરીએ તો એડેસ ઇક્વલ ટુ આપણને મળશે એડેસ એટલે કે આપેલી હારને કોલમમાં કન્વર્ટ કરો એટલે કે 0 3 5 માઇનસ 3 04 માઇનસ 3 04 પછી આ છે માઇનસ 5 માઇનસ 40 તો આપણને એડેસ મળે એટલે તમે જોઈ શકો છો કે આમાં 0 છે તો 0 આમાં 3 છે તો અહીંયા માઇનસ 3 છે અહીંયા 5 છે તો અહીંયા માઇનસ 5 છે અહીંયા માઇનસ 3 છે તો અહીંયા પ્લસ 3 છે અહીંયા 0 છે તો અહીંયા 0 છે 4 છે તો માઇનસ 4 છે માઇનસ 5 છે તો 5 છે એટલે કે દરેક ઘટકમાં નિશાની ચેન્જ છે એટલા માટે જો આ મેટ્રિક્સને આપણે આના જેવો જ બનાવવો હોય તો દરેક માંથી શું કરી દેવો પડે માઇનસ કોમન કાઢી દો તો આપણે માઇનસ કોમન કાઢીએ અહીંયાથી તો a ડેશ ઇક્વલ ટુ માઇનસ કોમન કાઢી દો શું થશે દરેકની નિશાની ચેન્જ થશે એટલે અહીંયા થશે 0 3 5
फरी माइनस थ्री जीरो फोर दरेक निशानी चेंज थी जैसे माइनस फाइव माइनस फोर जीरो आ प्रमाण जैसे माइनस फाइव कर दो तो मैं आ डेंट जो सेम टू सेम ए जीरो बनी गयो इतना मारे आपने समझो ए डेस इक्वल टू माइनस थ्री ए डेस इक्वल टू समझे आ माइनस इधर तो ए इक्वल टू माइनस ए डेस बनने सेम जैसे तो के आवो जेल रिलेशन हो आए तो ए मैट्रिक्स में आपने स्क्यू सिमेट्रिक मैट्रिक्स એટલે કે બી સમમિત સંયુક્ત તરીકે ઓળખીએ છીએ એટલે કે એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ ડેશ અથવા તો એ ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ થાય એને આપણે બી સમમિત સંયુક્ત કહીએ છીએ તો મિત્રો આ 13 ટાઇપ્સ ના એટલે કે 13 ટાઇપ્સ ના મેટ્રિક્સ છે આ દરેક મેટ્રિક્સ ના અલગ અલગ ગુણધર્મો છે તો એના ગુણધર્મ ના આધારે એને વિભાજિત કરવામાં આવે છે તો મિત્રો ખાસ આપણે 13 મેટ્રિક્સ ભણ્યા જે તમને એમસીક્યુ અને કેટલા મેટ્રિક્સ તમને એક્ઝામ્પલમાં કામમાં આવશે તો મિત્રો નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં જોઈશું આભાર